શું તમે જાણો છો કે ગોળ પથ્થરો પાળેલા પ્રાણી તરીકે વેચાયા હતા? ઝીરો લાઈસ ફૂલ ફેક્ટ્સ, આ છે ફૂફા. ઘરમાં પ્રાણી પાળવું કોને નથી ગમતું, પણ એમની દેખરેખ ને ભરણ પોષણ ચર્ચાનો વિષય બને છે. પણ એ જ પાલતુ પ્રાણી જો એક પથ્થર હોય તો? આ એક ઘેલી લત હતી જેની શરૂઆત 1975માં થઈ હતી. એક એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ ગેરી ડાલ એક બારમાં એમના મિત્રો સાથે પાલતુ પ્રાણીઓ પર થતા ખર્ચા અને મહેનતની ચર્ચા કરી રહ્યા હતા. મજાક મજાકમાં એક વાત નીકળી કે પથ્થરો પાડી શકાત તો કેટલું સારું થાત. ડાલે આ વાત સિરિયસલી લઈ લીધી અને એમને છિદ્રોવાળા બોક્સમાં વ્યવસ્થિત ભરેલા સુવાળા મેક્સિકન મણકાના પથ્થરો સુઘડ રીતે લાકડાના વેરમાં મોકલવાની શરૂઆત કરી. મજાની વાત તો એ હતી કે એની સાથે એમની સાર સંભાળ અને ટ્રેનિંગ માટે એક સૂચના માર્ગદર્શિકા પણ મોકલી. ઢાલે લગભગ આવા 1.5 મિલિયન પથ્થર વેચ્યા, જેમાં દરેકની કિંમત લગભગ $4 હતી અને પોતે લખપતિ બની ગયા. પાળેલા પથ્થર ભેટ તરીકે આપવું 1975ની ક્રિસમસ વખતે એની ચરમ સીમા પર પહોંચ્યો અને પછી એ ઓસરી ગયો. પણ 2012માં આ ચલણ ફરી દેખાયું, જે દર્શાવે છે કે દુનિયામાં ઘેલાઓની ઉણપ નથી. આવા વધુ ફેક્ટ્સ માટે લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારા મનગમતા ફૂફા ફેક્ટ્સ અમારી સાથે કોમેન્ટ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. Also hit the bell icon and you'll never miss a fufa again.